કોરોનાએ અનેક પરિવારોને વિખેરી નાખ્યા છે. સરકારી આંકડા કરતા કોરોનાનો મૃત્યુ આંક અનેક ગણો વધારે છે. ઘણા એવા કમનસીબ ઉદાહરણો પણ છે જેમાં કોરોનામાં પતિ પત્ની બંનેનું મૃત્યુ થઈ જતા તેમના સંતાન અનાથ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવા બાળકો માટે ખાસ યોજના લાવ્યા છે. કોરોનાથી માતા પિતા ગુમાવનાર બાળકોને પીએમ કેર ફોર ચિલ્ડ્રનના ભંડોળમાંથી તેઓ 18 વર્ષના થાય ત્યાં સુધી સ્ટાઇપન્ડ આપવામાં આવશે. ઉપરાંત આવા બાળકો 23 વર્ષના થાય ત્યારે 10 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. આવા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે લોન લેવાની હોય તો તેમાં પણ રાહત આપવામાં આવશે. જામનગરના કૃષ્ણનગર વિસ્તારમાંથી પોલીસે મહિલા સંચાલિત જુગારધામ પકડી પાડ્યું છે. શિલ્પાબેન બથિયા નામના મહિલાના મકાનમાં 6 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ હતી. પોલીસે મકાન માલિક મહિલા સહિત 7 મહિલાને કુલ રૂપિયા 2.5 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22 ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગરમાં કોરોનાનો પ્રકોપ સતત ઘટી રહ્યો છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 51 કેસ સહિત જિલ્લામાં કુલ 88 કેસ જ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12 દર્દીના મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે તો જિલ્લામાં કોરોનાથી માત્ર 1 દર્દીનું જ મૃત્યુ થયું છે. રાહતની વાત એ છે કે જામનગરમાં આજે બ્લેક ફંગસ એટલે કે ન્યુક્રમાઇકોસિસ નામની બીમારીનો 1 પણ કેસ નોંધાયો નથી.